જ્યારે આપણે એરપોર્ટ પર જઈએ છીએ તો ક્વેશ્ચન થાય છે કે આપણે કેવી રીતે વાત કરવી કોઈ આપણને કોઈ પૂછે તો જવાબ કેવી રીતે આપવો ખરું ને તો આજે હું તમને એરપોર્ટ પર ઇંગ્લિશમાં કેવી રીતે વાત કરવી એને એક્સપ્લેન કરીશ ઓકે તો આ વિડીયોની અંદર શરૂઆતથી એટલે કે જ્યારથી તમે ઘરેથી નીકળો છો ત્યાંથી એરપોર્ટ પર પહોંચી અને વિમાનમાં બેસો વિમાનમાંથી નીચે ઉતરો ત્યાં સુધીનું ઇંગ્લિશ હું તમને સમજાવીશ ઓકે આ મને એક કમેન્ટ આવી હતી કે તમે એરપોર્ટ પર વિડીયો બનાવો તો મેં એ જ વિડીયો બનાવ્યો છે જ્યારે આપણે સામાન પેક કરી રહ્યા હોય બેગ પેક કરી રહ્યા હોય ત્યારે આપણે શું કહીશું દે આર પેકિંગ બેગ્સ આ લોકો શું કરી રહ્યા છે બેગ પેક કરી રહ્યા છે તો આપણે શું કહેવાનું દે આર પેકિંગ બેગ્સ

ટેક્સીવાળાને આપણે શું કહીશું ખૂબ ખૂબ આભાર તમારો તમે મારી મદદ કરી થેન્ક યુ વેરી મચ શું કહેવાનું થેન્ક યુ વેરી મચ કોઈને પણ આભાર માનવો હોય તો આપણે શું કહીશું થેન્ક યુ વેરી મચ હવે ટેક્સી જઈ રહી છે ટેક્સીવાળો આપણને પૂછશે હું તમને ક્યાં લઈ જાઉં તમારે ક્યાં જવું છે વેર કેન આઈ ટેક યુ ટેક્સીવાળો શું પૂછશે વેર કેન આઈ ટેક યુ હું તમને ક્યાં લઈ જાઉં હું તમને ક્યાં લઈ જાઉં તો આપણે શું જવાબ આપવાનો મહેરબાની કરીને હવાઈ મથક પર લઈ જાવ તો એને ઇંગ્લિશમાં શું કહીશું ટુ ધ એરપોર્ટ પ્લીઝ ટુ ધ એરપોર્ટ પ્લીઝ ઓકે ટેક્સી ક્યાં લઈ જાઓ એરપોર્ટ પર લઈ જાઓ હવે એ શું કહેશે હવે આપણે એમને કહેવાનું છે કે શું તમે મને અમને મુખ્ય દ્વાર પર છોડી શકો છો કેન યુ ડ્રોપ ડ્રોપર્સ નિયર ધ મેઇન ગેટ મુખ્ય દ્વારને ઇંગ્લિશમાં મેઇન ગેટ કહેવાય ઓકે હવે હવે એરપોર્ટ પર આપણે પહોંચી ગયા છે હા કેમ નહીં લો આપણે આવી ગયા ટેક્સી ડ્રાઈવર શું કહે છે યસ પ્લીઝ હિયર વી આર યસ પ્લીઝ હિયર વી આર કે આપણે હવે પહોંચી ગયા છીએ એરપોર્ટ પર ઓકે હવે એરપોર્ટ પર પહોંચી ગયા છે હવે છોકરી ક્વેશ્ચન પૂછે છે મમ્મીને હવે આ મમ્મી આપણે પહેલા ક્યાં જઈ રહ્યા છીએ

વોચ આર વી ગોઈંગ ટુ ડુ ધેર ત્યાં શું કરવાનું હોય છે આપણે ચેકિંગ કાઉન્ટરમાં જઈને તમારે શું કરવાનું ઓકે ચેકિંગ કાઉન્ટરમાં જશો એટલે ત્યાં લાઈન હશે ઓકે આપણે ત્યાં બેગ ચેક કરાવવાની હોય છે અને બોર્ડિંગ પાસ લેવાના હોય છે ઓકે વી આર ગોઈંગ ટુ ચેક ઇન અવર બેગ એન્ડ ગેટ અવર બોર્ડિંગ પાસ ઓકે ટુ ગેટ અવર બોર્ડિંગ પાસ હવે આ કોન્વર્સેશન આ બે વ્યક્તિ વચ્ચે થઈ રહી છે હેલો અમે ચેક ઇન કરવા માંગીએ છીએ હેલો વી વુડ લાઈક ટુ ચેક ઇન બે કોન્વર્સેશન થાય છે જે એરપોર્ટ પર જે કર્મચારી છે અને આ વ્યક્તિ ઓકે એ કહે છે વી વુડ લાઈક ટુ ચેક ઇન અમે ચેક ઇન કરવા માગીએ છીએ એટલે શું કહેશે પહેલી વ્યક્તિ કૃપા કરીને હું તમને ટિકિટ અને તમારી ટિકિટ ટિકિટ અને પાસપોર્ટ જોઈ શકું કેન આઈ સી યોર ટિકિટ એન્ડ પાસપોર્ટ પ્લીઝ એટલે એ માગશે તો આપણે એમને શું આપવાનું છે ટિકિટ અને પાસપોર્ટ આપવાના છે તો શું કહીશું આપણે હા જરૂર આ લો અમારું ટિકિટ અને પાસપોર્ટ ઓકે હવે આપણને પૂછશે કે તમારે કેટલી બેગ અંદર લઈ મૂકવાની છે ઓકે હાઉ મેની બેગ્સ યુ ચેક ઇન ચેક ઇન મતલબ અંદર મૂકવાની વાત થઈ રહી છે બરાબર પ્લેનની અંદર કે તમારે કેટલી બેગ અંદર મૂકવાની છે તો કે હાઉ મેની બેગ્સ યુ ચેક ઇન તો શું બે બેગ મૂકવાની છે અમારે અંદર બે બેગ મૂકવાની છે ટુ બેગ્સ ઓકે ટુ બેગ્સ તમારે જેટલી બેગ મૂકવાની હોય એટલા નંબર તમારે કહેવાના રહેશે પછી તમારી તમે સ્કેલ પર મૂકી શકો છો એટલે કેન યુ પુટ ધેમ ઓન ધ સ્કેલ પ્લીઝ એટલે તમારા સામાનને ત્યાં વજન કરવા માટે મૂકી દો બરાબર ત્યાં વજન થતું હોય છે એરપોર્ટ પર ઓકે પછી આપણે સુધીનું હા ચોક્કસ ઓકે યસ શ્યોર યસ શ્યોર કે હા ચોક્કસ હું આમ કરીશ બરાબર આપણે બધો સામાન ક્યાં મૂકવાનો છે જે પણ બેગ છે એને સ્કેલ પર મૂકવાની રહેશે ઓકે કેલ પર એનું વેઇટ ચેક થાય છે એના પછી તમારી સાથે કેટલી બેગ તમે લઈ જવા માંગો છો એટલે આપણે એરોપ્લેનની અંદર વિમાનની અંદર આપણી સાથે કેટલી બેગ લઈ જવા માંગે છે હાઉ મેની કેરી ઓન બેગ્સ આર ચેકિંગ વિથ યુ ઓકે કેટલી કેરી ઓન બેગ્સ છે આપણી સાથે તો એક બેગ કારણ કે હું એક જ બેગ લઈ જવાની છું અંદર તો આઈ કેન સે દેટ વન બેગ ઓકે એક બેગ હું અંદર લઈ જઈશ ઓકે એક બેગ લઈ જવાની છે આપણે જે પણ અંદર સામાન લઈ જવાનો હોય એવા હવે એને સવાલ થાય છે કે શું એનો મતલબ એવો કે હું મારી સાથે બેગ લઈ જઈ શકું છું ડઝ દેટ મી ડઝ દેટ મીન દેટ આઈ ટેક ધીસ બેગ વિથ મી કે આ બેગ હું મારી સાથે લઈ જઈ શકું છું એટલે સામે શું કહે છે આ હા ખરેખર તમે લઈ જઈ શકો છો કે યસ શ્યોર યસ શ્યોર હા તમે આ જે બેગ છે તમારી સાથે લઈ જઈ શકો છો આપણે જેટલી બેગ અંદર મુકાવાની હોય મોટી મોટી એ અંદર મુકાવાની છે અને જે નાની બેગ છે આપણી હાથમાં રાખશું હવે આ શું આપશે લો આ તમારો બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ કામ થઈ ગયું આપણું હિયર આર યોર બોર્ડિંગ પાસેસ એન્ડ પાસપોર્ટ હવે આપણને બધું જ પાછું આપી દેશે પાસપોર્ટ પાછું લેવાનું બિલકુલ ભૂલવાનું નહીં તમારે ઓકે હવે જુઓ નેક્સ્ટ આપણે શું કહીશું લાસ્ટમાં થેન્ક યુ થેન્ક યુ તો કહેવાનું ને આભાર માનવાનો ગમે તે વ્યક્તિ હોય જ્યારે પણ આપણું કોઈ કામ કરે એને થેન્ક યુ કહેવું જોઈએ બરાબર હવે શું કહેશે કે તમે સાડા બાર વાગે ગેટ નંબર એ ટુ પર બોર્ડિંગ કરશો યુ વિલ બી બોર્ડિંગ એટ ગેટ નંબર એ ગેટ એ ટુ એટ ટ્વેલ્વ થર્ટી ઓકે સાડા બાર વાગે ગેટ નંબર એ ટુ પરથી તમારે પ્લેનમાં બેસવાનું રહેશે હવે આપણે શું કહીશું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ કે તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી બધી ઇન્સ્ટ્રક્શન આપી અમારી અમારું કામ કરી આપ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે જવાનું છે આપણે હવે ક્વેશ્ચન પૂછે છે છોકરી હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સો નાવ વેર આર વી ગોઈંગ નાવ સો નાવ વેર વી આર ગોઈંગ હવે આપણે ક્યાં જઈશું હવે 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 શું આપણે આપણે સુરક્ષામાંથી પસાર થઈ રહ્યા છે વી આર ગોઈંગ થ્રુ ધ સિક્યોરિટી ના એટલે એરપોર્ટ પર જ્યારે પણ કસે જતા આપણે મોલમાં પણ જઈએ છીએ ત્યાં પણ શું થાય છે આપણી સિક્યોરિટી ચેક થતી હોય છે ઓકે નમસ્તે મહેરબાની કરીને તમારા બેગ અહીં મૂકો એટલે હવે શું કરવાનું આપણે બધી જ બેગ્સ છે જે જે આ આ ટ્રોલી મારફત મતલબ આ જે સ્કેલ છે એમાંથી સ્કેન થશે અને બહાર નીકળશે ઓકે ત્યાં મૂકી દેવાની રહેશે હવે સિક્યોરિટી વાળો આપણને શું કહેશે કે તમારા ખિસ્સા છે એ ખાલી કરો અને બધો જ સામાન આ પ્લેટની અંદર મૂકી દો એટલે ખિસ્સામાં જે પણ હોય અ એમટીયર પોકેટ્સ એન્ડ પુટ ધ કન્ટેન્ટ ઇન ધ ટ્રે કન્ટેન્ટ એટલે કે ચાવી વોલેટ કાઈ પણ છે એ બધું જ આપણે ટ્રે માં મૂકવાનું રહેશે હવે આપણે આ મશીન માંથી પસાર થઈશું પહેલા હું જઈશ એવું કહેશે બરાબર નાઉ વી વી હેવ ટુ સ્ટેપ થ્રુ ધ સ્કેનર આઈ વિલ ગો ફર્સ્ટ ઓકે સ્કેનર હોય છે આપણે મોલ માં જઈએ તો કેવું સ્કેન કરવાનું હોય છે તો સ્કેનર હોય છે ત્યાંથી આપણે પસાર થવાનું હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે આપણી બેગ લઈ લેવાની છે નાવ વી ચેક અવર બેગ આપણી બેગ લીધી ઓકે જે આપણે કેરી બેગ લેવાની છે એ લઈ લીધી એના પછી આપણે અહીંથી શું કરશું આપણે ગેટ નંબર જે આપણે આપ્યો છે ત્યાં આપણે જવાનું છે એના માટે આપણે એસ્કલેટરનો યુઝ કરશું નાવ વી નીડ ટુ ગો ટુ અવર ગેટ લેટ્સ ટેક ધ એસ્કેલેટર લેટ્સ ટેક ધ એસ્કેલેટર ઓકે હવે ગેટ નંબર એ ટુ પાસે આપણે રાહ જોવાની રહેશે આપણે અહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની હવે એક આ ટનલ જેવું છે તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એ ટનલ જે છે એ શું છે નાવ વી આર પાસિંગ થ્રુ ધીસ ટનલ વી આર પાસિંગ થ્રુ ધીસ ટનલ હવે જે આ ટનલ છે એ શું છે ટનલ ટનલ એ બોર્ડિંગ પુલ છે જે આપણને સીધો વિમાન તરફ લઈ જશે ઓકે આ જે ટનલ છે બોર્ડિંગ બ્રિજ ઇટ ટેક ડાયરેક્ટલી ટુ ધ પ્લેન પ્લેનમાં લઈ જશે આ પુલ આપણે ક્રોસ કરશું અને ડાયરેક્ટ આપણે એરોપ્લેન ની અંદર પહોંચી જઈશું ત્યાં આગાડી એર હોસ્ટેસ છે એ કહેશે તમારું સ્વાગત છે મને આશા છે કે આજે તમે અમારી સાથે ફ્લાઇટમાં આનંદ માણશો ઓકે વેલકમ આ રહી તમારી સીટ તમે તમારો સામાન ઉપર જે ખાનું આપ્યું છે તેમાં મૂકી શકો છો હિયર આર યોર સીટ્સ યુ કેન પુટ યોર બેગ્સ ઇન ધ ઓવરહેડ કમ્પાર્ટમેન્ટ એટલે ઉપર કમ્પાર્ટમેન્ટ આપ્યું છે એમાં તમે સામાન બદલી મૂકી શકો છો હવે આપણને સીટ ચેન્જ કર્યું હોય એકબીજા સાથે ચલો સીટ બદલી એવું કેવું હોય તો શું કહીશું લેટ સ્વીચ સીટ લેટ લેટ સ્વીચ સીટ ઓકે ચલો સીટ બદલી હવે એરોપ્લેન માં બેઠા પછી એક ઇન્સ્ટ્રક્શન આવે છે મહેરબાની કરીને સીટ બેલ્ટ બાંધી લો કારણ કે હવે પ્લેન ટૂંક સમયમાં ટેક ઓફ થવા જઈ રહ્યું છે પ્લીઝ

વાતચીત થઈ રહી છે એર હોસ્ટર્સ વુડ યુ ટેક તમે વુડ યુ લાઈક ટુ હેવર કોફી તમે ચા લેશો કે કોફી લેશો ઓકે અંદર બધું ઘણું બધું ખાવાનું આવતું હોય છે હું ઠંડી કોફી લેવાનું પસંદ કરીશ ઓકે આપણે શું કહેવાનું આઈ પ્રિફર ટુ ટેક કોલ્ડ કોફી તમને જે પસંદ હોય ટી હોય તો આઈ પ્રિફર ટુ ટેક ટી આઈ પ્રિફર ટુ ટેક ટી તમને જે પણ પસંદ હોય તમારે કહેવાનું છે હવે જે ની અંદર જે પાઇલટ છે એ કહેશે હું તમારો કેપ્ટન બોલું છું આપણે હવે જમીન પર ઉતરવા જઈ રહ્યા છીએ કૃપા કરીને તમારી સીટ બેલ્ટ બાંધી લો ધીઝ ઈઝ યુઅર કેપ્ટન સ્પીકિંગ વી આર

સૌથી પહેલા આપણે આપણો સામાન લેવા લેવા જવાનું છે ક્યાંય પણ જઈએ ને પહેલા શું કરવાનું સામાન લેવાનું નહીં ભૂલવાનું ફર્સ્ટ વી નીડ ટુ ગો ટુ બેગેજ ક્લેમ બેગેજ ક્લેમ લખ્યું હશે ત્યાં આગળ જવાનું છે અને ત્યાંથી તમારે તમારો કેચ અવર બેગ ઓકે હવે આવી જ રીતે જો બીજા વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એન્ડ લર્ન મોર ઓકે અને તમે પણ કમેન્ટ કરી શકો છો તમારે કયા ટોપિક પર વિડીયો જોવો છે જો આવી રીતે હું મહેનત કરી અને તમારા માટે વિડીયો લાવતી રહીશ થેન્ક યુ વિડીયો આખો જોવા માટે તમારો બહુ જ આભાર અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો બે આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા કારણ કે આમાં મને બહુ જ મહેનત પડી છે મેં બહુ જ રિસર્ચ કર્યું છે ઓકે